विद्यार्थी मित्रों, वाली मित्रों, सप्तर्षि विद्या संकुल में आपनो हार्दिक स्वागत छे। बाळको, आजे धोरण 3 विषय छे कलशोर। कलशोर नी अंदर आपणे जोईए छे पाठ नंबर 4, जेनु नाम छे ससलानी पाछळ कूतरू। तो आ पाठ में आपणे पेज नंबर 52 सुधी जोयुं हतुं। पेज नंबर 52 ऊपर आपणे केटलाक शब्दचित्रो आपेला हता, तो ए शब्दचित्रो आपणे जोया। हवे जोवानुं छे पेज नंबर 53। तो पेज नंबर 53 ऊपर आपणे लखवा माटेनी खाली जग्याओ आपेली छे। तो बाळको, तमारे पण हुं जेवी रीते समझावुं छुं एवी रीते पाठ्यपुस्तकमां पेन्सिलथी सारा अक्षरे लखतुं जवानुं छे। तो चालो बाळको, तमे पण पाठ्यपुस्तकनो पेज नंबर 53 खोलो जोईए। चालो बाळको, आ छे पेज नंबर 53। ઉપર આપેલું છે ચાલો ગાઈએ ગીતડું, જૂતાજીના દાક્તર। તો એ ગીત છે આપણે પાઠની શરૂઆતમાં ગાયું હતું। હવે આપેલું છે વાક્ય ચિત્ર વાંચો અને વાક્યોનું અનુલેખન કરો। અનુલેખન એટલે વાક્ય છે આપણે જોઈ અને લખવાના છે। તો બાળકો, તમને આ વાક્યો આપેલા છે એમાંથી કોઈ એક સરસ મજાનું ચિત્ર બને છે, તમને દેખાય છે? શાનું ચિત્ર બને છે? કપનું ચિત્ર બને છે। શાનું બને છે? કપનું। અને એના વિશે કેટલાક વાક્યો આપેલા છે। આ મારો કપ છે, હું રોજ દૂધ પીઉં છું, દૂધ મને શક્તિ આપે છે, દૂધ પીઓ સ્વસ્થ રહો, મને હળદરવાળું દૂધ ભાવે છે, શક્તિદાયક દૂધ। તો બાળકો, એક ચિત્ર પણ બને છે અને દૂધનો કપ છે એનું ચિત્ર અને એને લગતા કેટલાક વાક્યો પણ આપણને આપેલા છે। તો આ વાક્યો આડાવળા છે, એને આપણે અહીંયા ક્રમમાં સરસ અક્ષરે લખવાના છે। તો સૌથી પહેલું વાક્ય કયું આવશે બાળકો? આ મારો કપ છે। જો બાળકો, આ વાક્યો છે અહીંયાથી જોઈ અને લખેલા છે। ત્યાર પછી બીજું વાક્ય આવશે, હું રોજ દૂધ પીઉં છું। ત્રીજું વાક્ય કયું લખશું બાળકો? મને હળદરવાળું દૂધ ભાવે છે। તમે પણ હળદરવાળું દૂધ પીતા હશો, પીવો છો ને બાળકો? આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે હળદરવાળું દૂધ પીવું જ જોઈએ, અને મમ્મી પણ આપણને શરદી ઉધરસ થઈ હોય ત્યારે હળદરવાળું દૂધ આપે છે। એટલા માટે અહીંયા કીધેલું છે કે મને પણ હળદરવાળું દૂધ ભાવે છે। ત્યાર પછી ચોથું વાક્ય લખીશું, દૂધ મને શક્તિ આપે છે। ત્યાર પછીનું વાક્ય છે, શક્તિદાયક દૂધ। અને છેલ્લું લખીશું, દૂધ પીઓ સ્વસ્થ રહો, એટલે દૂધ પીએ અને તંદુરસ્ત રહીએ। તો આ રીતે આપણા આ વાક્યો અહીંયા હતા એ જોઈને લખેલા છે, એટલે કે વાક્યોનું અનુલેખન કર્યું। ત્યાર પછી નીચે પણ આપણને એક વાક્ય ચિત્ર આપેલું છે, તમને શાનું ચિત્ર દેખાય છે બાળકો? ઘરનું ચિત્ર દેખાય છે? આપણે ઘર દોરીએ ત્યારે એક લંબચોરસ દોરીએ, ઉપર એક ત્રિકોણ દોરીએ, અહીંયા એક બારી દોરીએ, આ રીતે દરવાજો બનાવીએ। તો અહીંયા વાક્યોના વાક્યો લખેલા છે અને વાક્યો દ્વારા એક ઘરનું ચિત્ર પણ બનેલું છે। તો આ બધા વાક્યો છે એને આપણે અહીંયા સામે લખવાના છે।
અહીંયાના વાક્યો પણ હું વાંચી જોઉં છું બાળકો. મમ્મીનું ઘર, પપ્પાનું ઘર, નાના મોટા સૌ બધાનું ઘર. ઘર ટાઢ, તડકા અને વરસાદ સામે રક્ષણ આપે. ઘરમાં પરિવારના બધા સભ્યો રહે. મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે. અમારા ઘરે આવું બધા દોસ્ત અને મહેમાનોને ખૂબ ગમે છે. રમવાનું, જમવાનું, વહાલ કરવાની જગ્યા, વાલું મારું ઘર. તો બાળકો, અહીંયા ઘરનું ચિત્ર અને ઘરને લગતા કેટલાક વાક્યો છે આપણને આપેલા છે. તો આ બાજુ બધા વાક્યો જે આપેલા છે આપણે જોઈ અને અહીંયા ખાલી જગ્યા આપેલી છે એમાં લખવાના છે. તો ચાલો લખતા જઈએ. અત્યારે બાળકો તમે સમજો, હું તમને PDFમાં આ લખેલું છે ફોટા મોકલું છું, એમાંથી તમારે લખી લેવાનું છે. તો સૌથી પહેલું વાક્ય લખેલું છે, મમ્મીનું ઘર, પપ્પાનું ઘર, નાના મોટા સૌ બધાનું ઘર. ઘર ટાઢ, તડકા અને વરસાદ સામે રક્ષણ આપે. ઘરમાં પરિવારના બધા સભ્યો રહે. મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે. અમારા ઘરે આવું બધા દોસ્ત અને મહેમાનોને ખૂબ ગમે છે. રમવાનું, જમવાનું, વાલ કરવાની જગ્યા, વાલું મારું ઘર. તો બાળકો, આપણને આપણા ઘર વિશે તો બધી ખબર જ હોય. આપણું સરસ મજાનું ઘર હોય, એમાં સરસ મજાની બારી હોય, ઘરમાં આપણે પરિવારના બધા સભ્યો રહીએ છીએ, પછી મહેમાનો છે આપણા ઘરમાં આવતા હોય છે, ઘરની અંદર આપણે રમીએ છીએ, જમીએ છીએ, મજા કરીએ છીએ અને એકબીજાને વાલ કરીએ છીએ. તો એટલા માટે કીધેલું છે કે વાલું મારું ઘર. તમે રમી અથવા સ્કૂલે ગયા હોય તો છેલ્લે આપણે ક્યાં આવીએ છીએ? ઘરે. તો એટલા માટે ઘરને કીધેલું છે કે વાલું મારું ઘર. ત્યાર પછી આપણે બાળકો પેજ નંબર 54 જોઈએ. તો બાળકો, આ છે પેજ નંબર 54. સૂચના આપેલી છે કે ખોટા શબ્દ પર લંબચોરસ કરો. તો પહેલું વાક્ય આપેલું છે, જ્યોર્જ કાળગ અથવા કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે. તો બાળકો, આમાં ખોટો શબ્દ કયો છે? તો કે કાળગ એ ખોટો શબ્દ છે, એટલા માટે એની ઉપર તમારે પેન્સિલથી લંબચોરસ કરી દેવાનું. ત્યાર પછી વાક્ય વાંચીએ કે જ્યોર્જ કાગળ, આ ખોટો શબ્દ આપણે નથી વાંચવાનો, જ્યોર્જ કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે. તો સાચું વાક્ય બની જશે. ત્યાર પછી આપેલું છે, દાદા રકાબીમાં, અને બીજો શબ્દ આપેલો છે રબાકીમાં. તો ખોટો શબ્દ કયો થશે બાળકો? રબાકી. તો એના ઉપર આપણે લંબચોરસ કરી દેવાનું, એટલે એ શબ્દ છે આપણે વાંચવાનો નથી. તો હવે જોઈએ કે દાદા રકાબીમાં કોફી પીવે. તો સાચું વાક્ય બની ગયું બાળકો? હા. ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ. પેન્સિલ અને
पेस्निल थी, तो पेस्निल लखेलू छे ए खोटो शब्द छे, तो एना ऊपर लंबचोरस करी देवानो। हवे फरीथी वाक्य वाचे के पेंसिल थी लखेलू भूसी शकाय छे। त्यार पछी चौथू वाक्य जोईए, मेघाए लाल रंगना अने बीजो शब्द आपेलू छे रगना, फुग्गा फुलाव्या, तो खोटो शब्द कयो थशे रगना, तो एने आपणे बोलवानो नथी। હવે વાક્ય બોલીએ કે મેઘાએ લાલ રંગના ફુગ્ગા ફૂલાવ્યા। ત્યાર પછી પાંચમું વાક્ય જોઈએ, તો એમાં આપેલું છે અજગર, અગજર અને અજગર, તો અગજર લખેલું છે એ ખોટો શબ્દ છે, અને સાચો શબ્દ જોડી અને આપણે વાક્ય વાંચીએ કે અજગર ઝાડને વીંટળાઈ ગયો, તો ખોટો શબ્દ છે એના ઉપર લંબચોરસ કરી અને આપણે વાક્ય છે ફરીથી વાંચવાનું। ત્યાર પછી છઠ્ઠું આપેલું છે વાળ કાપવા, વાળંદ અને વાણંદ પાસે જવું પડે, તો શું બોલાય બાળકો? વાળંદ। વાણંદ છે એ ખોટો શબ્દ છે, તો એના ઉપર લંબચોરસ કરી દેવાનું। ફરીથી વાક્ય વાંચીએ કે વાળ કાપવા વાળંદ પાસે જવું પડે। ત્યાર પછી સાતમું વાક્ય આપેલું છે ફિરદોસ નમૂના પ્રમાણે અને પ્રણામે કાગળનો પંખો બનાવે અને બવાને, તો આ બવાને પણ ખોટું છે અને અહીંયા પ્રણામે એ પણ ખોટું છે, એટલે લંબચોરસ કરેલા શબ્દો તમારે બોલવાના નથી। હવે વાક્ય ફરીથી બોલીએ કે ફિરદોસ નમૂના પ્રમાણે કાગળનો પંખો બનાવે છે, તો આપણું સાચું વાક્ય બની ગયું। હવે આઠમું જોઈએ, છ શ્વાસો છ શ્વાસ એવી રીતે લખાય બાળકો? તો કે નહીં, અહીંયા આપણને સાચું લખેલું છે શ્વાસો શ્વાસ। બોલવામાં તકલીફ કે તફલીક પડે છે, તો અહીંયા પહેલો શબ્દ છે એ ખોટો છે અને આમાં તફલીક એ પણ ખોટો શબ્દ છે, તો બંને ઉપર તમારે લંબચોરસ કરવાનું છે। અને ફરીથી વાક્ય વાંચવાનું કે શ્વાસોચ્છ્વાસ બોલવામાં તકલીફ પડે છે। ત્યાર પછી નવું વાક્ય જોઈએ, અહીં અલગ અને અગલ રંગના કાગળના ટુકડા ચોંટાડો કે ચોંડાટો કે ચોંટાડો, તો ચોંડાટો એ ખોટો શબ્દ છે અને અહીંયા અગલ એ પણ ખોટો છે, એટલે બંને ઉપર લંબચોરસ કરવાનું, એ શબ્દ બોલવાના નથી। તો ફરીથી વાક્ય વાંચીએ કે અહીં અલગ રંગના કાગળના ટુકડા ચોંટાડો। ત્યાર પછી દસમું વાક્ય આપેલું છે જબેલી અને જલેબી સાથે ફાફડા કે ફાડફા, તો ફાડફા છે એ ખોટો શબ્દ છે, જલેબી સાથે ફાફડા ખવાય। ત્યાર પછી આપેલું છે મેં ગરમા ગમર કે ગરમા ગરમ દધુ અને દૂધ પીધું, તો ગરમા ગમર ખોટો શબ્દ છે અને દધુ એ પણ ખોટો શબ્દ છે, તો બંને ઉપર લંબચોરસ કરી અને વાક્ય ફરીથી વાંચીએ કે મેં ગરમા ગરમ દૂધ પીધું। તો બાળકો, અહીંયા મેં તમને સમજાવી દીધું છે અને આનું સ્વાધ્યાયની પીડીએફ પણ મોકલું છું, તો તમારે સરસ રીતે આ લંબચોરસ કરી અને વાક્ય ફરીથી વાંચવાનું। ત્યાર પછી નીચે આપેલું છે
જુઓ, શીખો, બનાવો અને કહો. વર્ગખંડમાં અંધારું કરી ટોર્ચ વડે ડસ્ટર, હાથ, આંગળા, પુસ્તક, ચોકની મદદથી પડછાયા બતાવો. તો બાળકો, તમે ક્લાસરૂમમાં આવો ત્યારે હું તમને ક્લાસમાં અંધારું કરી અને આ રીતે જેટલી વસ્તુઓ કીધી છે એ વસ્તુઓ લઈ અને પડછાયા પાડી આપણે પક્ષીઓના ચિત્રો અને જે બનતું હશે એ બનાવીશું અને જોઈશું કે કઈ વસ્તુથી પડછાયાથી કયું ચિત્ર બને છે. તો બાળકો, અહીંયા હાથના આંગળા દેખાય છે, એમાંથી સસલું બને છે, પ્રાણીઓના મોઢા બને છે, દસ્તરથી પણ અમુક ચિત્રો બને છે, હાથના આંગળા અને મુઠ્ઠી વાળીને પણ ચિત્ર બનાવેલું છે, અહીંયા પણ હાથના આંગળાથી પક્ષી બનાવેલું છે, આ બાજુ તમને દેખાય છે બાળકો, તો હાથના આંગળાથી અહીંયા પણ એક ચિત્ર બનેલું છે. તો આ બધા ચિત્રો છે એ વર્ગખંડમાં અંધારું કરી અને આપણી આગળ જે નાની ટોર્ચ હોય છે એનાથી પડછાયા પાડી અને દિવાલ ઉપર બનાવેલા ચિત્રો છે. તો હું પણ તમને વર્ગખંડની અંદર આવો ત્યારે આવા ચિત્રો છે પડછાયા પાડી અને બતાવીશ. ત્યાર પછી કીધેલું છે કે તમારા મમ્મી પપ્પા તેમજ બીજા વડીલોની મદદથી ઘરે આવા પડછાયા બનાવો, વર્ગમાં તેના વિશે વાત કરો. તો બાળકો, તમારે પણ ઘરે રૂમની અંદર અંધારું કરી અને આવી રીતે પડછાયા પાડી અને ચિત્રો જોવાના છે અને ત્યાર પછી તમારે ક્લાસમાં આવી અને તમારા મિત્રોને એ પડછાયાના ચિત્રો જેવા દેખાણા હતા એની વાતચીત કરવાની છે. ત્યાર પછી જોઈએ પેજ નંબર 55 ઉપર. તો બાળકો, અહીંયા આપણને એક ગીત આપેલું છે, આંગળાનો જાદુ. તો ચાલો બાળકો, એ ગીતના શબ્દો શું આપેલા છે જોઈએ. આંગળાનો જાદુ, મારા આંગળાનો જાદુ, મારા આંગળામાંથી બે હરણ બની જાય, ઊંચા કાન કરીને એ તો ઠેકડા મારતા જાય. બાળકો, અહીંયા કીધેલું છે કે મારા આંગળામાંથી બે હરણ બની જાય. તો તમે પણ આવી રીતે આંગળીઓ વાળી અને તમારા આંગળાથી બે હરણ છે એ બનાવજો. અને શું કીધેલું છે કે ઊંચા કાન કરીને એ તો ઠેકડા મારતા જાય. તો એના કાન તમને દેખાય છે બાળકો? તો હરણ છે એ ઊંચા કાન કરી અને કૂદકા મારતા મારતા જાય છે. ત્યાર પછી શું કીધેલું છે બાળકો? મારા આંગળામાંથી પતંગિયું બની જાય, ઉડતું જઈને ફૂલ પર બેસે, એ પણ ફૂલ થઈ જાય. તો બાળકો, અહીંયા શું બનેલું છે? આંગળામાંથી પતંગિયું બનેલું છે. દેખાય છે બાળકો? તો તમારે પણ હથેળીને આવી રીતે ગોઠવી અને પતંગિયું બનાવવાનું છે. તો પતંગિયું બની ગયું પછી ઉડતું જઈને પતંગિયું ક્યાં બેસે? ફૂલ ઉપર, અને એ પણ ફૂલ જેવું બની જાય. રંગબેરંગી હોય તો આપણને, ફૂલ પર બેઠું હોય તો આપણને એવું જ લાગે કે પતંગિયું પણ ફૂલ જ છે. તો આંગળામાંથી સૌથી પહેલાં હરણ બનાવ્યા અને ત્યાર પછી પતંગિયું બનાવ્યું. હવે આગળ જોઈએ આંગળામાંથી શું બનાવે છે. મારા આંગળામાંથી માછલી બની જાય, પાણીમાં એ સરતરતી ઉપર નીચે થાય. તો અહીંયા શું આપેલું છે? માછલીનું ચિત્ર. તો આંગળામાંથી માછલી પણ બને છે અને તમારે પણ
तमारी बन्ने हथेळीनो उपयोग करी अने आंगळाथी आवी सरस मजानी माछली बनावानी छे। तो बाळको माछली छे क्यां तरे, तो के पाणीमां सर करती तरे, थोड़ीक वार ऊपर आवे अने पाछी पाणीमां नीचे जती रहे। तो आ बधा चित्रो छे आपणे आंगळामांथी बनावी शकीए छीए। त्यार पछी शुं कीधुं छे, આંગળાથી પેન્સિલ પકડું ચિત્રો સરસ દોરાય, આંગળાથી પીછી પકડું રંગો નવા ભરાય। તો બાળકો અહીંયા શું કીધેલું છે કે આંગળાથી પેન્સિલ પકડી શકીએ છીએ અને એ પેન્સિલથી આપણે ચિત્રો દોરી શકીએ છીએ। ત્યાર પછી કીધેલું છે કે આંગળાથી પીછી પણ પકડી શકીએ છીએ અને સરસ મજાના રંગો પણ પૂરી શકીએ છીએ। તો આપણી આંગળીઓ છે એ પેન્સિલ પેન પકડવામાં તેમજ રંગ કરવો હોય ત્યારે પીછી પકડવામાં પણ ઉપયોગી થાય છે। ત્યાર પછી છેલ્લે શું કીધેલું છે બાળકો, એક નાનકડો એવો તમારી જેવો જ બાળક છે, ચિત્રની અંદર દેખાય છે હા। તો અહીંયા છેલ્લી બે લીટી આપણને આપેલી છે કે ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય, કાનમાં જઈને ખણ ખણ કરતી આવું ન કરાય, આંગળાનો જાદુ મારા આંગળાનો જાદુ। તો છેલ્લા ચિત્રમાં આપણને કીધેલું છે કે ક્યારેક મારી આંગળી છે એ તોફાન કરવા લાગે અને શું કરે, તો કે કાનમાં જઈને ખણખણ કરે। અહીંયા તમને ચિત્ર બતાવેલું છે કે નાનો બાળક છે, કાનમાં પોતાની આંગળી નાખી અને ખણખણ એવો અવાજ કરે છે, પણ આવું ક્યારેય કરાય નહીં, કારણ કે ક્યારેક આપણા કાનમાં દુખવા પણ લાગે, એટલા માટે તમને આંગળી છે એ કાનમાં ક્યારેય ખણખણ કરતી નાખવાની નહીં। તો આ રીતે આપણું આંગળાનો જાદુ છે એ ગીત જોયું। હવે તમારે તમારા હોમવર્કની નોંધ કરવાની છે। તો બાળકો HW કરી અને નોંધ કરજો, કલશોર પાઠ 4 છે, સસલાની પાછળ કૂતરું। તો આપેલ PDF પ્રમાણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 53 અને 54 ઉપરનો સ્વાધ્યાય સારા અક્ષરે પાઠ્યપુસ્તકમાં જ લખવો। બાળકો મેં તમને અહીંયા આ પેજ નંબર 53 અને 54 ઉપર જે સ્વાધ્યાય આપેલું છે એ સમજાવેલું છે, તો તમારે પણ જોઈ અને આ સ્વાધ્યાય છે એ પાઠ્યપુસ્તકમાં સારા અક્ષરે પૂર્ણ કરવાનું છે। તો નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું, થેન્ક યુ।